વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ. તમે જોઈ રહ્યા છો અને તમે જુઓ પણ છો, બીજાને જણાવો પણ છો. ખૂબ આભાર. આત્મિકતામાં તમે આગળ વધતા જાઓ, વચનમાં આગળ વધતા જાઓ, પવિત્રતામાં આગળ વધતા જાઓ અને પ્રભુનો આગમન તૈયાર છે અને એ આવવાનો છે જલ્દી. અને આવે તે પહેલા આપણે પોતે પોતાને પુષ્કળ તૈયાર કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવનના સ્વામી ઈશ્વરના નામક પ્રાર્થના કરીએ છીએ. પ્રિય ભાઈ બહેનો, જ્યારે મોબાઈલ દ્વારા તારા વચનો સાંભળે છે, સાંભળનારાનું કલ્યાણ થાવ અને પ્રભુ તારા પર વિશ્વાસ કર્યા પછી પણ જે કંઈ તારા લોકોએ ખોવી નાખ્યું હોય, ખોવાયેલું પાછું તેઓ મેળવે અને તારા જીવનથી દૂર હતા તેમાં જે તેઓએ ખોવી નાખ્યું છે તે પણ પાછું તેઓને પ્રાપ્ત થાય. ખોવાયેલું પાછું મેળવવા માટે તમારા પવિત્ર આત્માની મદદ, તમારા લોકોને મરો અને આત્મિકતામાં આગળ વધતા જાઓ. પ્રભુ સાંભળી બદલ આભાર. ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું, આમીન. વિષયનું નામ છે ખોવાયેલું પાછા મેળવો. આપણા જીવનમાં પ્રભુ પર વિશ્વાસ કર્યા પછી પણ જો કદાચ આપણે કંઈક ખોવી નાખ્યું હોય આત્મિકતામાં, દાનો વરદાનોમાં, અભિષેકતામાં, જે બાબતોમાં તમને ખાલીપણાનો અનુભવ થતો હોય, તો ખોવાયેલું પાછા મેળવો અને પવિત્ર આત્માની મદદ તમને પુષ્કળ મળશે. ચાલો આપણે બાઇબલ ખોલીએ. વિષયનું નામ છે ખોવાયેલું પાછા મેળવો. યોહાની લખેલી સુવાર્તા બીજો અધ્યાયની પાંચમી કલમ. યોહાનની લખેલી સુવાર્તા બીજો અધ્યાય તેની પાંચમી કલમ. અગર તમે નોટબુક લઈને બેઠેલા હોય તો તમે લખી પણ શકો છો, હું વાંચું છું તમારા માટે. તેની માતા ચાકરોને કહે છે કે જે કંઈ તે તમને કહે તે જ કરો. ગાલિલના કાના ગામમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લગ્નમાં નોતરું આપવામાં આવ્યું હતું અને તે દરમિયાન ત્યાં લગ્ન પ્રસંગમાં દ્રાક્ષરસ ખૂટ્યો, એવા સંજોગોમાં ખૂટેલી જરૂરિયાતને પ્રભુએ પૂરી પાડી. તો બાઇબલ એમ કહેવા માંગે છે કે ઈસુ જે કંઈ કહે તે જ કરો. મરિયમે પ્રભુ ઈસુ પર ભરોસો કરનારા તેના ચાકરોને, તેના પસંદ કરેલાઓને સીધું કહ્યું, મરિયમે ઈસુ જે કંઈ તમને કહે, ઈસુ જે કંઈ તમને કહે તે જ કરો. હા, આપણે પોતાની મરજી પ્રમાણે કરીએ છીએ યા તો મનમાની પ્રમાણે કરીએ છીએ અને દેવની કહેલી કોઈ વાત માનતા નથી. તો પ્રિયજનો, જે ખોવાયેલું હોય તેને મેળવી શકતા નથી. ખોવાયેલું ને મેળવવાને માટે ઈસુ જે કંઈ કહે તે તમે કરો. જે ગાલિલના કાના ગામમાં ઈસુએ કહ્યું, ત્યાં પથ્થરના છ કુંડા પડેલા હતા. ચાકરોને કહ્યું તેને ભરો, તો તેઓએ એ છ કુંડા ત્રણ ત્રણ મણ પાણીમાં એવા કુંડા પાણીથી ભર્યા. તેઓએ બીજી બાબત છલા છલ ભર્યા. ત્રીજી બાબત કે જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષરસ ચાખ્યો, જે દેવે ગાલિલના કાના ગામમાં ચમત્કારનો પ્રથમ આરંભ કર્યો અને દેવનો મહિમા પ્રગટ કર્યો. જમણના કારભારીએ પણ પાણીનો દ્રાક્ષરસ કેવી રીતે બન્યો એ ચાખીને અચંબો પામ્યો, કેમ કે એવો કદી તેને ચાખ્યો ન હતો. તો ઈસુએ જે કંઈ ચાકરોને કહ્યું તે જ તેઓએ કર્યું અને જેના કારણથી ખોવાયેલું પાછું મેળવી શક્યા. આપણા જીવનોની અંદર એક બાબત કે ઈસુ જે કંઈ કહે તે જ કરો. શિષ્યોએ તે જ કર્યું, શિષ્યોએ તે જ કર્યું. જો તમે એક કલમથી તે સીધે સીધી અગિયાર કલમ સુધી વાંચો તો આખા પકરાની અંદર ગાલિલના કાનામાં પ્રભુએ ચમત્કાર કર્યો, ખોવાયેલું પાછું મેળવી આપ્યું, એ અચંબો પમાડે એવી બાબત કહેવાય. યાને કે ઈસુએ જે કહ્યું તે જ શિષ્યોએ કર્યું. આપણને પણ પ્રભુ જે કંઈ કહે તે જ આપણે કરીએ. બાઇબલ ખોલીએ આપણે બીજો રાજા તેનો ચોથો અધ્યાય. બીજો રાજા તેનો ચોથો અધ્યાય અને તેની ત્રીજી કલમ. ત્યારે તેણે કહ્યું કે તું બહાર જઈને તારે સારું તારા સર્વ પડોશીઓ પાસેથી વાસણો
એટલે ખાલી વાસણો માંગી લાવ, થોડા માંગતી નહીં। અહીં આપણે જોઈ શકીએ છીએ કે એલિશા પરમેશ્વરનો ભક્ત જે ઘરમાં પ્રવેશ કર્યો એ બેન નો પતિ મરણ પામેલો હતો, અનેક વિધવા હતી, દીકરાઓનું પાલન પોષણ કરતી હતી, પણ ત્યાં પ્રભુએ તેને કહ્યું કે તારા અરોશી પડોશી પાસે જા, જેટલા બી વાસણો તારેથી લાવી શકે એટલા વાસણો લાવ, અને તે પણ ખાલી વાસણો લાવ। પરમેશ્વરના ભક્ત એલિશાએ જે પ્રમાણે આ સ્ત્રીને કહ્યું તે જ પ્રમાણે તેણે કર્યું, અને એમ કરવાથી ખાલી વાસણો તેલથી છલાછલ ભરાઈ ગયા। તો એ બાઇબલ કહે છે બીજો રાજા 4:1-7 હું વાંચું છું। હવે પ્રબોધકોના પુત્રોની સ્ત્રીઓમાંની એક સ્ત્રીએ એલિશાને કર કરીને કહ્યું કે તારો સેવક મારો ભરતાર મરણ પામ્યો છે, તું જાણે છે કે તારો સેવક યહોવાનો ડર રાખતો હતો અને લેણદાર મારા બે દીકરાને પોતાના ગુલામ કરવા સારું લઈ ગયો જવા આવ્યો છે। કલમ 2, એલિશાએ તેને પૂછ્યું કે હું તારે સારું શું કરું, મને કહે તારી પાસે ઘરમાં શું છે। તેને કહ્યું કે તારી દાસી પાસે ઘરમાં એક તાંબડી તેલ સિવાય બીજું કંઈ નથી। કલમ 3, ત્યારે તેને કહ્યું કે તું બહાર જઈને તારી સારું તારા સર્વ પડોશીઓ પાસેથી વાસણો એટલે ખાલી વાસણો માંગી લાવ, થોડા માંગતી નહીં, પછી તારા દીકરાઓ સાથે તું ઘરમાં બેસીને બારણું બંધ કરીને પેલા સર્વ વાસણોમાં તેલ ઢેર, અને જે જે ભરાય તે એક બાજુએ મૂકી જા। પછી તેની પાસેથી ગઈ ને તેણે તથા તેના દીકરાઓએ ઘરમાં બેસીને બારણું બંધ કર્યું, તેઓ તેની પાસે વાસણો લાવતા ને તેમાં તેલ રેડતી, વાસણો ભરાઈ રહ્યા। ત્યારે એમ થયું કે તેણે પોતાના દીકરાને કહ્યું કે મારી પાસે હજી બીજું વાસણ લાવ। તેણે તેને કહ્યું કે હવે બીજું એકે વાસણ નથી, એટલે તેલ બંધ પડ્યું। કલમ 7, પછી તેને આવીને તે ઈશ્વર ભક્તને ખબર આપી, તેણે કહ્યું તું જઈને તે તેલ વેચીને તારું દેવું વાર, જે બાકી રહે તે વરે તારું તથા તારા દીકરાઓનું ગુજરાન ચલાવ। અહીં જોઈ શકીએ છીએ કે તેલ પવિત્ર આત્માનો પ્રતીક છે, દેવાથી મુક્ત ખાલી વાસણ મનુષ્યને દર્શાવે છે, ખાલી વાસણ મનુષ્યને દર્શાવે છે, તેમાં અભિષેક નથી, તેને તેલથી ભરો, છલાછલ ભરો। હવે આપણે જોઈ શકીએ છીએ ખાલી વાસણો છે એમાં દેવનો અભિષેક નથી, સામર્થ્ય નથી, પરાક્રમ નથી, બિલકુલ ખાલી પડેલું છે। એ ખાલી જગ્યાને પ્રભુ પોતાના અભિષેકતાથી પ્રભુના સામર્થ્યથી ભરવા માંગે છે, ખોવાયેલું પાછું મેળવી આપવા માંગે છે। જેમ આપણે જોઈ શકીએ છીએ કે કાનાના ગાલિલની અંદર જે ખૂટી ગયેલો દ્રાક્ષરસ પ્રભુએ પૂરો પાડ્યો, ખોવાયેલું પાછું મળ્યું, એ જ પ્રમાણે અહીં આપણે જોઈ શકીએ છીએ કે વિધવા સ્ત્રી જે દેવાદાર હતી અને એમના દીકરાઓને ગુલામ તરીકે લઈ જવામાં આવવાના હતા, પરંતુ ઈશ્વરના ભક્ત એલિશાએ જેમ સ્ત્રીને કહ્યું તેમ તેને કર્યું, વાસણો ભેગા કર્યા અને એમાં તેલ રેડવાનું ચાલુ કર્યું, થોડું તેલ રેડતી ગઈ, બધા વાસણો ભરાઈ ગયા, છલો છલ ભરાઈ ગયા, અને વેચીને દેવું પણ વાળ્યું, અને બાકીનું તેલ હતું તેનાથી ઘરનું ગુજરાન પણ ચલાવ્યું। યાને કે ખોવાયેલું પરમેશ્વર પાછું મેળવી આપે છે, એ પરમેશ્વરનો સ્વભાવ છે। ખાલી વાસણ ભરો, ખાલી વાસણ કોણ? મનુષ્ય છે, તેની અંદર દેવના પવિત્ર આત્માના ફર નથી, દેવની અભિષેકતા નથી, બિલકુલ ખાલી વાસણો છે, એ ખાલી વાસણોને તેલથી ભરવાની જરૂર છે, અભિષેકતાથી ભરવાની જરૂર છે, કે જેમાં કોઈ પાપ વસવાત નહીં કરે, દેવનો અભિષેક દેવનું સામર્થ્ય એમાં રહે તો કોઈ પણ પાપ તેનામાં વસવાત ન કરે। લુકની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય તેની 5મી કલમ નવા કરારમાં 5મો અધ્યાય
પાંચમી કલમ, શિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં, તો પણ તારા કૈયાથી હું જાળો નાખીશ. અહીંયા લોક પાંચ અને પાંચ ની અંદર જોઈ શકે છે, પીતરે ઈસુને કહ્યું તો પણ તારા કૈયાથી હું જાળો નાખીશ, જોકે મેં આખી રાત મહેનત કરી છે, સમુદ્રના હર ખૂણાઓમાં જાળ નાખી છે, મહેનત કર્યા છતાં પણ કોઈ માછલું પકડ્યું નથી, કોઈ માછલી પકડી નથી. અને બિલકુલ તેઓ નિરાશ અને હતાશામાં હતા, એની નાવ બિલકુલ ખાલી હતી, ઘરનું ગુજરાન ચલાવવા માટે એની પાસે કશું જ નહીં હતું અને માછલીનો ધંધો થયો ન હતો. પરંતુ પિતરને પ્રભુ ઈશુએ કહ્યું, ઊંડાણમાં તમારી જારો નાખો. તેણે કહ્યું, અમે આખી રાત મહેનત કરી કશું પકડ્યું નથી, તો પણ યીશુ તારા કૈયાથી હું જારો નાખીશ. પિતર ઊંડાણમાં નાવને લઈ ગયો અને જાળ નાખી. જાળ નાખી તો એટલા બધા માછલાનો જથ્થો તેણે ઘેરી લીધો, આખરે એની નાવ માછલાથી ભરાઈ ગઈ. વચનરૂપી જાળ નાખો, હોડી છલાછલ ભરો. વચનરૂપી જાળ પરમેશ્વરે તમને આપી છે. જેમ પિતરે જાળ નાખી, પ્રભુના કહ્યા પ્રમાણે જ તેણે કર્યું અને મોટા માછલાનો જથ્થો તેણે ઘેરી લીધો. માછલા માણસોને દર્શાવે છે, હોડી એક જીવનની નાવ છે જેમાં દરેક આવવાની જરૂર છે. ખાલી વાસણ મનુષ્યને દર્શાવે છે જેની અંદર તેલની અભિષેકતાની જરૂર છે. કુંડામાં પ્રભુ પાણી પવિત્ર આત્માનો પ્રતીક છે, જે પ્રથમ કહે છે કે પાણીથી છલાછલ કુંડાને ભરો. ત્રણ ત્રણ મણ પાણી માય એવા છ કુંડા પાણીથી શિષ્યોએ ભરી દીધા. ઈસુ જે કંઈ કહે તે જ તમે કરો, દરેક કામમાં પ્રભુ સફળતા આપશે. મારા પ્રિય ભાઈ બહેનો, સૌ પ્રથમ ઈસુ જે કંઈ કહે તે કરો. માથી પાંચ છ સાત પર ધ્યાન આપો. ઈસુએ આજ્ઞા આપી છે, આજ્ઞા પર ધ્યાન આપો. બને તેટલું કરીને પ્રભુને પસંદ પડતું શું છે શોધી કાઢો. તમે કદાચ ઘણી મહેનત કરી હોય, કંઈ પ્રાપ્ત ન કર્યું હોય, ખોવતા જ જતા હોય, કર ખોવાયેલું પાછું પ્રભુ મેળવી આપે છે, અને ખોવાયેલું પાછા મેળવો એ તમારા હાથમાં છે. પણ પ્રભુ જે કંઈ કહે તે જ કરો. ઈસુ મરણ પામ્યો, દતાને પાછો ઉઠ્યો, આજે પણ જીવતો છે. ખોવાયેલું દેવ તમને મેળવી આપશે. આવો પ્રાર્થના કરીએ, આપણી આંખોને બંધ કરીએ. સ્વર્ગીય જીવનના સ્વામી, ફરી એકવાર તમારા દીકરા ઈસુ મસીહના નામમાં અમે તમારી સાનિધ્ય તમારા કૃપાના શાસનની પાસે આવે છે. પ્રભુજી, અમે તમારા અધીન થઈએ છીએ, તમારા વચનના અધીન થઈએ છીએ, પવિત્ર આત્માના અધીન થઈએ છીએ. અમારા પ્રભુને, અમારા દેવ, તારા નામને ધન્યવાદ. તમારા શિષ્યોએ તમે જેમ કહ્યું તેમ જ કર્યું, અને મરિયમે પણ કહ્યું, ઈસુ તમને જે કંઈ કહે તે જ કરો. અમારા પ્રભુને, અમારા દેવ, તારા પસંદ કરેલા જે વચન સાંભળી રહ્યા છે, પ્રભુ ઈસુ તમે જે કંઈ કહે તે તારા લોકો કરે. અને જેમ પથ્થરના છ કુંડા પાણીથી છલાછલ ભરાયા અને પાણીનો દ્રાક્ષરસ બનાવીને પ્રથમ તમે ચમત્કાર કર્યો, એવી જ રીતે તમારા લોકોના જીવનમાં ચમત્કારી કામ થાય પ્રભુ, મારી પ્રાર્થના છે. હાલેલુયા. સાથે જીવનના સ્વામી, વાસણ મનુષ્યને દર્શાવે છે જેમાં તેલની અભિષેકતાની જરૂર છે, પ્રભુ એમાં તારા અભિષેકતાને તારા સામર્થ્યથી દરેકને ભરો, કે કોઈ પણ ખાલી વાસણ રહી ન જાય, કોઈ પણ ખાલી વાસણ રહી ન જાય, અને તમારી મહિમા પ્રગટ થાય. મારા જીવનના સ્વામી, પિતરે આખી રાત મહેનત કરી, એના જીવનમાં નિરાશા અને હતાશા હતી, બધી બાબતો તેણે ખોઈ નાખેલી, પરંતુ ખોવાયેલું ને મેળવી આપવાને માટે પ્રભુ તમે પિતરને કહ્યું, તારી નાવ ઊંડાણમાં લઈ જા, માછલા પકડવા સારું જાળ નાખ. પરંતુ પિતરે તો કહી દીધું, પ્રભુ અમે આખી રાત મહેનત કરી છે, કશું પકડ્યું નથી, તો પણ તારા કહ્યા તું જાળું નાખીશ. હા, મારા દેવને, મારા યેશુ, પિતરે તમારી કહેલી વાતને માન્ય કરી, તમારા કહેવા પ્રમાણે તેણે કર્યું, અને ઊંડાણમાં જઈને જારો નાખી, માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો, નાવ ભરાઈ ગઈ. એવી જ રીતે મારા પ્રિય પરમેશ્વર, જીવનની નાવને ભરવાને માટે, પુષ્કર નાના મોટા માછલાઓને પકડવાને માટે અને એને નાવની અંદર લાવવાને માટે
वचन रूपी जार नाखवाने माते तमारा पवित्र आत्मानी मदद दरेक ने मरे अने खोवायेला छे एने मेरवी लेवाने माते तमारा पवित्र आत्मानी मदद दरेक ने मरती जाय मारी प्रार्थना छे। મારા પવિત્ર પ્રભુ તમે સાંભળ્યું છે તે બદલ આભાર, હાલેલુયા। અત્યારે જે લોકો સાંભળી રહ્યા છે એવાના જીવનમાં જે કઈ તકલીફ હોય, દુઃખ હોય, નિરાશા હોય, હતાશા હોય અને ખોવાઈ ગયેલું હોય, સારો ઈસુના નામ ની અંદર બાંધી નિષ્ક્રિય કરું છું, ઈસુના જારીના નામમાં તોડી નાખું છું, ઢમકાવું છું, ડોર આઉટ કમ ઓર ઇન ધ નેમ ઓફ જીસસ નેમ। હવે મારા પ્રભુ ખોવાયેલાને પાછા મેળવી લેવાને માટે તમારા પવિત્ર આત્માની મદદ દરેકને મરો લોર્ડ, અને તમારી મહિમા માટે ખાલી વાસોને ભરો, છલાછલ ભરો, મારી પ્રાર્થના છે। ધન્યવાદ તમે સાંભળ્યું બદલ આભાર, હાલેલુયા। દોરોન છલાવ એક એકના જીવન આત્મા મન સહિત ઈસુ તારું લોહી લગાવું છું, પવિત્ર આત્મા કબજો કરો દરેકના જીવનમાં અને દરેકના ઘરોમાં, પરિવારમાં, કુટુંબમાં શાંતિ થાવ તથા પ્રભુ અમારું ઢાળ કરતા પ્રાર્થના ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું, આમેન। ગોડ બ્લેસ યુ પ્રિયજનો, ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જુઓ અને આશીર્વાદ પર આશીર્વાદ પામો, આમેન।